નમસ્કાર દર્શક મિત્રો, ત્રવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર જીઓમેટ્રિક કોઓર્ડિનેશનમાં આપણો ટોપિક છે ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ, કે મને મારા બે પોઈન્ટનું ડિસ્ટન્સ કઈ રીતના ફાઇન્ડ કરવું એનો ફોર્મ્યુલા અને સાથેનું એક્ઝામ્પલ આ વિડીયોની અંદર જોશું આપણે. તો આપણે પહેલાં એનો ફોર્મ્યુલા જોઈએ. આપણો ફોર્મ્યુલા છે ડી અંડર રૂટ એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર પ્લસ કાઉન્સમાં વાય ટુ માઇનસ વાય વનનો સ્ક્વેર. હવે ઘણા લોકોને મેથેમેટિક્સમાં તકલીફ એ પડતી છે કે યાદ કઈ રીતના રાખવું. પહેલાં તો એ એક્સ યાદ રાખી લેવાનો, બરાબર. એક શોર્ટકટ ટ્રીક છે આ ફોર્મ્યુલા યાદ રાખવા માટેની, એક્સ ટ્વેન્ટી વન અને વાય ટ્વેન્ટી વન, બરોબર. આ બેઝિક એની યાદ, આ તો જસ્ટ યાદ રાખવાની ટ્રીક છે. અહીંયા ટુ અને વન, અહીંયા ટુ અને વન, ને અહીંયા સ્ક્વેર છે. એટલે એક્સ એકવીસ અને વાય એકવીસનો સ્ક્વેર એ રીતના તમારા મગજમાં છે એ આ ફોર્મ્યુલા ફિટ કરી દેજો. આ વસ્તુ તમારે યાદ રાખવા માટે બાદ આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ, બરાબર. આપણે બે પોઈન્ટ આપેલા છે એનું ડિસ્ટન્સ છે એ ફાઇન્ડ કરવાનું છે. બે પહેલાં તો આપણે ફોર્મ્યુલા મૂકીએ. ડી ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય વનનો સ્ક્વેર. હવે આમાં કોણે એક્સ ટુ કહેવા, કોણે વાય ટુ કહેવા અને એ બધી વાય વન ને વાય ટુ કોણે કહેવા એ કઈ રીતના ખબર પડશે? તો કે આ માઇનસ વન છે એ આપણો એક્સ વન છે, આ વાય વન છે, આ એક્સ ટુ અને આ વાય ટુ, બરાબર. આ રીતના તમારું ડિસાઇડ થશે. હવે એ જ રીતના આપણે વેલ્યુ મૂકીએ. તો કે એક્સ ટુ કેટલા છે? ટુ, બરાબર. કાઉન્ટ્સમાં માઇનસ વન પ્લસ એનો સ્ક્વેર વાય ટુ, તો કે એટ માઇનસ ફોર નો સ્ક્વેર, બરાબર. ટુ માઇનસ માઇનસ વન એટલે થ્રી નો સ્ક્વેર પ્લસ એટ માઇનસ ફોર એટલે ફોર નો સ્ક્વેર, ત્રણ તેરી નવ, ચોકે ચોકે સોળ, એટલે આન્સર આવશે તમારો અંડર રૂટ ટ્વેન્ટી ફાઈવ. અને તમારે આપણે રૂટની બહાર વેલ્યુ કાઢીએ તો આન્સર આપણો ફાઇનલ આવશે ફાઈવ, બરાબર. એટલે આ બે પોઈન્ટનો આન્સર તમારો પોઈન્ટનો ડિસ્ટન્સ આવશે ફાઈવ. આ રીતના તમારે બેઝિકલી બે ટુ પોઈન્ટ્સ છે એ ફાઇન્ડ કરવાના. ઘણી વખત તમને રકમની અંદર છે એ આ જે ફોર્મ્યુલામાં છે ડિસ્ટન્સ આપી દે અને કહી કે ભાઈ એક્સ ટુ ફાઇન્ડ કરો, કાં કહી દે એક્સ વન ફાઇન્ડ કરો, એ રીતના તમારે આવે, બરાબર છે. તો અંડર રૂટ તમારે કાઢી અને પછી જે કંઈ એની પ્રોસેસીસ થતી હોય એ પ્રોસેસ કરવાની તમારે રહેશે. છે કાંઈ નહીં, સાવ ઇઝી છે, ખાલી આગળ પાછળ જ કરવાનું છે. આ એક ખાલી જસ્ટ એક્ઝામ્પલ છે સમજવા માટે કે આ રીતનું કાઉન્ટિંગ થાય છે. ઇનકેસ તમને ડીની વેલ્યુ આપી દીધી હોય ને વાય ટુ શોધવાનો કીધો હોય, બરાબર છે, તો વેલ્યુ બધી આગળ પાછળ થશે, બરાબરને બધું નીકળી જશે, અંડર રૂટ નીકળી જશે, બરાબર. એ રીતની પ્રોસેસ કરવાની રહેશે કાઉન્ટિંગની અંદર, બાકી કાંઈ છે ને એટલું બધું અઘરું. જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને કંઈ ક્વેરી કે કંઈ ડાઉટ્સ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં નીચે જણાવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.